Now let's continue. Question number 36. Question आ रीते आपेलो छे, प्रक्रियक ए नी क्लोरिनेशन प्रक्रिया सूर्यप्रकाश की हाजरी में करवामां आवे तो मोनोक्लोरो निपज। क्वेश्चन में एवं कहे कि उपरोक्त प्रक्रिया में मोनोक्लोरो निपजनु प्रमाण वधारवा शुं करी शकाय, मतलब प्रक्रिया में क्लोरिनेशन एक ज वार थवुं जोईए, कोई एक प्रक्रियक आप्यो छे अने एनी प्रक्रिया क्लोरिन साथे करी छे, तो कई कंडीशन में तमे मोनोक्लोरो निपजनु प्रमाण वधारी शको, मतलब एक ज वक्त प्रक्रिया करवानी छे, तो एना माटे आपणी पासे सिचुएशन अलग अलग छे कि जो तमे प्रक्रियक ने वधु प्रमाण में वापरशो, एने जो वधु प्रमाण में वापरशो तो निपज शुं बने, सीएल ने जो वधु प्रमाण में वापरशो तो निपज शुं बने। दाखला तरीके सपोज मानी लो CH4 છે, મિથેનનું ક્લોરિનેશન કરીએ છીએ, મિથેનનું ક્લોરિનેશન કરવામાં આવે તો મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા CH3Cl અને HCl એ બનાવી શકશે, પણ પ્રક્રિયામાં તમને ખબર છે ક્વેશ્ચનમાં કે મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા થતી હોવાના કારણે જો ક્લોરિનનું પ્રમાણ વધારે હશે તો ફરીથી ક્લોરિન આના ઉપર પણ અટેક કરી શકે, ફરીથી મતલબ આનું જો ક્લોરિનેશન થાય તો CH2Cl2 પણ બની શકે, ફરી આગળ ક્લોરિનેશન થાય તો CHCl3 પણ બની શકે, અને ફરીથી જો ક્લોરિનેશન થાય તો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ બની શકે છે। હવે આપણી પાસે જે ક્વેશ્ચન છે એમાં અહીંયા આપણે એક બતાવ્યું છે કે આમાં આનું પ્રમાણ વધારે છે, જો ક્લોરિનનું પ્રમાણ વધારી દેવામાં આવે તો ક્લોરિનેશન આગળ ને આગળ વધતું જાય છે। આપણે તો અહીંયા કહે છે કે મોનોક્લોરો નિપજ જ, મતલબ મિથાઇલ ક્લોરાઇડ જ બનાવવો જોઈએ, એ સિવાય બીજી કોઈ નિપજ બનવી જોઈએ થઈ, તો એ પ્રક્રિયાને આગળ વધતી આપણે અટકાવવાની છે, તો એના માટે આ ક્લોરિનનું એક્સેસ પ્રમાણ હોવું જોઈએ નહીં। આની જગ્યાએ ઉલટું કરી નાખો કે જો CH4 ને એક્સેસ પ્રમાણમાં લેવામાં, આ રીતે જો પ્રક્રિયા લેવામાં, તો પ્રક્રિયા સીધી સીધી મિથાઇલ ક્લોરાઇડ વત્તા HCl બનાવીને અહીંયા જ સ્ટોપ થઈ જશે, તો આના કારણે મેક્સિમમ આપણને CH3Cl મળી શકે, જ્યારે અહીંયા CH3Cl બન્યા બાદ CH3CH2Cl CHCl3 CCl4 બની શકે છે, તો આનું પ્રમાણ ત્યાં ઘટી જાય, એટલે આપણી પાસે જે પ્રક્રિયક આપ્યું છે એમાં કોનું પ્રમાણ વધારે હોવું જોઈએ, મિથેનનું, મતલબ આપેલી પ્રક્રિયામાં એનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવું જરૂરી છે। આ ક્વેશ્ચનનો આપણો આન્સર છે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 37 ક્વેશ્ચન આપ્યો છે, CH3CH2CH2CH3 મતલબ નોર્મલ બ્યુટેન, નોર્મલ બ્યુટેનની બ્રોમિનેશન પ્રક્રિયા આપેલી છે, હવે આ પ્રક્રિયામાં અહીંયા ક્વેશ્ચન માર્ક મૂક્યું, મતલબ પ્રોડક્ટ કઈ હશે, તો ઉપરોક્ત પ્રક્રિયાની મુખ્ય નિપજ જણાવો એવું કીધું। હવે ઓપ્શનમાં તમે જુઓ, ઓપ્શન આપ્યો છે રેસમિક મિશ્રણ, મેસો, ડાયસ્ટીરિયોમર્સ અને બંધારણીય સમઘટકો, બંધારણીય સમઘટકો તો અહીંયા પોસિબલ જ નથી, બરોબર છે, કારણ કે બ્રોમિનેશન થશે એટલે એમાં સ્ટ્રક્ચર કંઈક ચેન્જ આવશે। જોઈએ ક્વેશ્ચન આન્સર શું આવી શકે, તો જુઓ બ્રોમિનેશન કરવામાં આવે તો આપણી પાસે બંધારણ છે CH3CH2CH2CH3, અને એના ઉપર જ્યારે બ્રોમિનેશન કરવામાં આવે તો બ્રોમિનેશન મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા થાય, મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા પ્રક્રિયા થતી હોય તો 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી મુક્તમૂલક મુજબ પ્રક્રિયાઓ સક્રિયતા જોવા મળી શકે, મતલબ 3 ડિગ્રી કાર્બન જ્યાં હોય ત્યાંથી હાઇડ્રોજન જલ્દી વિસ્થાપિત કરાવશે, 2 ડિગ્રી હોય તેના પછી, 1 ડિગ્રી તો સૌથી છેલ્લે। હવે અહીંયા જો દર્શાવવા જઈએ તો આ કાર્બન 1 ડિગ્રી છે, આ કાર્બન પણ 1 ડિગ્રી, પડોશી કાર્બન 2 ડિગ્રી 2 ડિગ્રી, તો 2 સેકન્ડરી કાર્બન આપેલા છે, 2 સેકન્ડરી કાર્બનમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર તમે બ્રોમિનેશન કરાવ, માની લો કે આ કાર્બન ઉપર બ્રોમિનેશન કરવામાં આવે તો અહીંયા બ્રોમિન આવી જશે, જેવો બ્રોમિન અહીંયા આવશે આ કાર્બન એક કિરાલ કાર્બન બની જશે, બરોબર, અહીંયા તો કોઈ કિરાલ કાર્બન નથી, અહીંયા કિરાલ કાર્બન નથી, અહીંયા કિરાલ કાર્બન નથી, હવે આ બંને કાર્બન સરખા છે, બંને બીજા જ નંબર ઉપર છે, તો બ્રોમિનેશન ધારો કે મેં અહીંયા કરાવ્યું તો આ કિરાલ કાર્બન બની જશે, અને કિરાલ કાર્બન બનશે તો એમાં એક એનો ડેક્સ્ટ્રો સમઘટક પણ બનાવશે અને એક લિયો સમઘટક પણ બનાવશે, તો મતલબ આની અંદર ડેક્સ્ટ્રો અને લિયો સમઘટકોનું 50-50% મિશ્રણ આપણને મળી શકે, અને આવું જ્યારે બનતું હોય ત્યારે એ જ મિશ્રણને આપણે શું કહીએ છીએ, રેસેમિક મિશ્રણ તરીકે નામ આપે, એટલે આપણો આન્સર જે આવશે આન્સર એ આવશે। ચલો ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 38, મિથેનના ક્લોરિનેશનમાં મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા થતી પ્રક્રિયામાં વૃદ્ધિ તબક્કો, મતલબ પ્રોપોગેશન સ્ટેપ ઓળખાવો, 5 અલગ અલગ તબક્કા આપેલા છે, 5 તબક્કામાંથી કયો આન્સર સાચો છે પ્રોપોગેશન સ્ટેપમાં આપણે શોધવાનો છે। ચલો એ આન્સર શોધીએ એના પહેલાં એના જે ઓપ્શન આપેલા છે ઓપ્શન પણ લખી લઈએ, એટલે ઓપ્શન પરથી આપણને જવાબ સાચો શું છે એ જરા ખબર પડી જાય।
चलो तो पहला एना आंसर ना ऑप्शन लखी लीए, ऑप्शन टू थ्री फाइव वन थ्री सिक्स थ्री फाइव अने टू थ्री फोर। हवे आनो आंसर शोधवा माटे आपणे आखी मिकेनिझम समझवी पड़शे। मिथेननुं क्लोरिनेशन छे, मिथेननुं क्लोरिनेशन में क्लोरिन जे आपेलो छे बराबर, एमां क्लोरिन सी एल टू अणु स्वरूपे जे छे, ए क्लोरिन सौथी पहला सूर्यप्रकाशनी हाजरी में अहींयाथी बंधनुं संविभाजन करशे। संविभाजन थशे एटले क्लोरिनो इलेक्ट्रॉन अहींया जशे, एक इलेक्ट्रॉन आ क्लोरिन ऊपर आई जशे, जेना कारणे बे क्लोरिन मुक्त मूलक थशे। हवे आ जे क्लोरिन मुक्त मूलक बन्यो एने इनिशिएशन स्टेप कहेवामां आवे छे, मतलब प्रारंभिक तबक्का तरीके एने ओळखवामां आवे छे। त्यार पछी जे क्लोरिन मुक्त मूलक बन्यो ए क्लोरिन मुक्त मूलक मिथेन ऊपर अटैक करशे, मिथेन ऊपर अटैक करीने एमांथी मिथाइल मुक्त मूलक बनावशे अने HCl छूटो पड़े। त्यार पछी जे मिथाइल मुक्त मूलक बन्यो ए अनस्टेबल छे, तो ए स्थायी थवा माटे शुं करशे, क्लोरिन ऊपर अटैक करशे। तो क्लोरिन ऊपर अटैक करशे तो फरी पाछो आनो एक इलेक्ट्रॉन अहींया आवशे, आ एक इलेक्ट्रॉन अहींया जशे अने आ आनी साथे जोड़ाई जशे, एटले एमांथी बनावशे CH3Cl प्लस छूटो पड़शे क्लोरिन मुक्त मूलक। तो आ जे तबक्को आयो ए तबक्का ने कहेवाय छे प्रोपोगेशन स्टेप। तो आ प्रोपोगेशन स्टेप छे। हवे आ प्रक्रिया आगळ ने आगळ वधती अटकाववा माटे टर्मिनेशन पॉइंट नी पण जरूर पड़े। तो बे क्लोरिन मुक्त मूलक भेगा थईने Cl2 बनावी शके, एक क्लोरिन मुक्त मूलक मिथाइल मुक्त मूलक साथे जोड़ाईने क्लोरोमिथेन बनावी शके छे, अने क्लोरिन मुक्त मूलक सॉरी मिथाइल मुक्त मूलक बे भेगा थईने इथेन बनावी शके छे। अने आ रीते जे लास्ट स्टेप आवे छे ए लास्ट स्टेप ने आपणे टर्मिनेशन पॉइंट कहीए छे बराबर। तो आ टर्मिनेशन पॉइंट आपेलो छे। आमांथी क्वेश्चन आपणे आंसर शोधवानो छे कि प्रक्रियामां वृद्धि तबक्को ओळखावानो छे। तो प्रोपोगेशन स्टेपमां तमे जुओ क्लोरिन मुक्त मूलक मिथेन ऊपर अटेक करे, मिथाइल मुक्त मूलक क्लोरिन ऊपर अटैक करतो होय छे सीएल टू अणु ऊपर। तो आपणी पासे जे आंसर आवशे एमां एक आ छे क्लोरिन मिथेन मुक्त, त्यार पछी बीजो स्टेप छे मिथाइल मुक्त मूलक अने सीएल टू अणु। तो आंसर छे थ्री अने फाइव। तो थ्री अने फाइव बंने शुं बतावशे अहीं प्रोपोगेशन स्टेप दर्शावशे। नेक्स्ट क्वेश्चन नंबर 39। मिथाइल साइक्लोहेक्सेननुं ब्रोमिनेशन सूर्यप्रकाशनी हाजरीमां आप्युं छे ने, कीधुं छे अहींया मोनोक्लोरो डेरिवेटिव्स, मतलब मोनो विस्थापित निपजनी वात करेली छे। तो मोनोब्रोमो विस्थापित निपजनी शक्य संख्या जणाववानी छे। एक नोंध आपी छे एक्सक्लूडिंग स्टीरियोमर्स, मतलब स्टीरियो आइसोमर्स सिवायना, अहीं के इन्क्लूडिंग कीधुं स्टीरियो आइसोमर्स साथ, एक्सक्लूडिंग छे मतलब स्टीरियो आइसोमर्स सिवायना केटला मोनोक्लोरो डेरिवेटिव शक्य छे। तो हवे जुओ आंसर शोधवा माटे बिलकुल ईजी क्वेश्चन छे, मिथाइल साइक्लोहेक्सेन आपेलू छे, हवे एनुं ब्रोमिनेशन करवुं छे। तो मुक्त मूलक क्रियाविधि द्वारा थाय, मुक्त मूलक क्रियाविधि द्वारा प्रक्रिया थती होय तो ए sp3 कार्बन ऊपर अटैक करशे। तो आ बधा कार्बन sp3 आपेला छे, तमे जोई शको छो। तो एक पॉसिबल छे કે બ્રોમિન અહીંયા પણ જોડાઈ શકે છે, ત્યાર પછી બ્રોમિન અહીંયા પણ જોડાઈ શકે છે, ત્યાર પછી બ્રોમિન અહીંયા પણ જોડાઈ શકે, બ્રોમિન અહીંયા પણ જોડાઈ શકે, બ્રોમિન અહીંયા પણ જોડાઈ શકે છે। જ્યારે આ કાર્બન તમે જુઓ આ બંને સિમિલર થઈ જશે, કારણ કે અહીંયાથી સ્ટાર્ટ કરશો તો 1 2 3 1 2 3, તો આ બંને સિમિલર છે, આ બંને સિમિલર છે, મતલબ કેટલી શક્ય જગ્યા પોઝિશન બતાવે છે 1 2 3 4 અને 5, પાંચ એવી પોઝિશન છે જ્યાં બ્રોમિનેશનની પ્રક્રિયા પોસિબલ છે। તો આપણો આન્સર શું આવવો જોઈએ 5। ક્વેશ્ચન નંબર 40, ક્વેશ્ચન નંબર 40માં આપેલું છે આ એક પ્રક્રિયક આપેલો છે જેમાં બ્રોમિન મુક્ત મૂલક આપ્યો છે, અને એમાં કીધું છે કે બ્રોમિન મુક્ત મૂલક કયા હાઇડ્રોજનનું સૌથી ઝડપથી શોષણ કરશે, મતલબ કોને ત્યાંથી જલ્દી વિસ્થાપિત કરાવશે। તો ધ્યાને રાખવાનું મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા જ્યારે પ્રક્રિયા થતી હોય તો આપણી પાસે 3 ડિગ્રીઝ > 2 ડિગ્રીઝ > 1 ડિગ્રી હાઈટ મુજબ પ્રક્રિયા થતી હોય। તો 3 ડિગ્રી હાઇડ્રોજન એકદમ ઝડપથી દૂર કરાવી શકશે। તો આ શોધી નાખવાનું છે કે 3 ડિગ્રી ક્યાં હોય છે। તો તમે જુઓ એક આ હાઇડ્રોજન આપ્યો છે એ, જેમાં કાર્બન પડોશમાં 1 2 3 કાર્બન સાથે જોડાયેલો છે, મતલબ આ 3 ડિગ્રી। ત્યાર પછી આ હાઇડ્રોજનને જુઓ,
હાઇડ્રોજન ની વાત કરીએ તો પડોશમાં એ કાર્બન બીજા બેચ કાર્બન સાથે જોડાય છે, મતલબ આ 2 ડિગ્રી છે. ત્યાર પછી સી જે આપેલી છે પોઝિશન એને જુઓ, સી પોઝિશન આપ્યું છે એ કાર્બન 1 ડિગ્રી છે. ત્યાર પછી આ જે આપેલો છે હાઇડ્રોજન એ પોતે 2 ડિગ્રી આપેલો છે. તો મતલબ ઝડપથી પ્રક્રિયા કયા સ્થાન ઉપર થાય? 3 ઉપર જ થશે. તો એનો મતલબ એ લેબલિંગ કરીને જે દર્શાવેલો હાઇડ્રોજન છે એનું ઝડપથી વિસ્થાપન કરાવી છે, ઝડપથી એનું શોષણ કરશે. એટલે ઓપ્શનમાં આન્સર શું હોવો જોઈએ? એ આવવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 41. નીચેના સંયોજનોને તેમની હીટ ઓફ કમ્બન્શન મતલબ દહન ઉષ્માના ઘટતા ક્રમમાં ગોઠવો. ત્રણ અહીંયા સંયોજનો આપેલા છે. ક્વેશ્ચન આ પણ થોડો એકદમ ઇઝી છે, ખાલી જસ્ટ શોર્ટ ટ્રીક એટલી યાદ રાખવાની છે કે હીટ ઓફ કમ્બન્શન ઇઝ પ્રપોઝનલ ટુ સ્ટેબિલિટી. આવે મતલબ જે સંયોજનની સ્થિરતા વધુ એની દહન ઉષ્મા ઓછી, જેની સ્થિરતા ઓછી એની દહન ઉષ્મા વધારે. તો આપણે અહીંયાથી સ્થિરતાનો ક્રમ નક્કી કરી નાખો, જેની સ્થિરતા વધારે એની હીટ ઓફ કમ્બન્શન ઓછી થઈ જશે. તો તમે જોઈ શકો છો, જો અલગ અલગ ત્રણ સંયોજનો આપ્યા, એમાં આ જે સંયોજનમાં આપેલું છે એમાં બે કાર્બન જે દર્શાયેલા છે જેના ઉપર વિસ્થાપિત મિથાઇલ સમૂહ છે, તો આ બંને મિથાઇલ સમૂહો વચ્ચે અવકાશી અથડામણ વધારે, આ બે મિથાઇલ વચ્ચે અવકાશી અથડામણ વધારે, જેના કારણે આની સ્થિરતા ઓછી થઈ જાય. અહીંયા એ જ વસ્તુ પણ બતાવી છે, અહીંયા આ બે મિથાઇલ વચ્ચે અવકાશી અથડામણ થાય, અહીંયા ખાલી મિથાઇલ છે, અહીંયા અવકાશી અથડામણ એકદમ ઓછી, જેના કારણે તમે કહી શકો કે આની અવકાશી અથડામણ વધારે છે, આની અવકાશી અથડામણ એના કરતાં ઓછી, આની અવકાશી અથડામણ એનાથી પણ ઓછી છે. તો જેની અંદર અવકાશી અથડામણ ઓછી એની સ્થિરતા વધારે, તો જેના ઉપરથી તમે અહીંયા બતાવી શકો છો સ્ટેબિલિટી ઓર્ડર. તો સ્ટેબિલિટી દર્શાવીએ તો સ્ટેબિલિટીમાં 3 is greater than 2 is greater than 1 આવશે. તો સ્ટેબિલિટીનો જે ઓર્ડર છે એના કરતાં ઉલટો હીટ ઓફ કમ્બન્શન થઈ જશે. તો ધેરફોર હીટ ઓફ કમ્બન્શન ઓર્ડર ઇઝ 1 is greater than 2 is greater than 3 થવો જોઈએ. તો આ પ્રમાણે આપણો આન્સર આવશે. તો ઓપ્શન જોશો તો ઓપ્શન ઉપરથી તમારો આન્સર જે આવશે આન્સર ડી સાચો છે એવું કહી શકાય. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 42. ક્વેશ્ચન નંબર 42માં એક સંયોજન આપેલું છે 1-ફ્લોરોબ્યુટેન. 1-ફ્લોરોબ્યુટેનમાં અહીંયા લેબલિંગ કરીને આપેલા છે કાર્બન ઈ બી સી અને ડી તરીકે. તો અહીંયા કહે છે કે એ બી સી ડી હાઇડ્રોજનને તેમની ક્લોરિનેશન પ્રક્રિયાની સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો, મતલબ વધુથી ઓછા તરફ જવા. તો આપણી પાસે આ ક્વેશ્ચન પણ એકદમ ઇઝી આપેલો છે, આનો આન્સર પણ સરળતાથી આપણે શોધી શકીએ છીએ. જુઓ કઈ રીતે એનો જવાબ લાવવાનો છે. તો ક્લોરિનેશનની પ્રક્રિયા જે આપણે જાણીએ છીએ કે ક્લોરિનેશન મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા થાય, અને મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા જો પ્રક્રિયા થતી હોય તો જે વધુ સ્થાયી મુક્તમૂલક હોય એ ઝડપથી પ્રક્રિયા આપી શકશે. તો આપણી પાસે આ પ્રક્રિયક આપેલો છે, એમાં આ કાર્બન આપેલો છે પ્રાઇમરી છે, આ કાર્બન આપેલો છે એ પણ પ્રાઇમરી, આ સેકન્ડરી સેકન્ડરી. તો મતલબ મુક્તમૂલક સ્થાયી વધારે ક્યાં હોઈ શકે? સેકન્ડરી કાર્બન ઉપર. તો આ બેમાંથી કોઈ એક કાર્બન ઉપર હોઈ શકે. માની લો કે એમાંથી ફ્રી રેડિકલ બનાવીએ તો એક ફ્રી રેડિકલ આ રીતે આવશે, CH3CH2CH2CH2F, અને બીજો એક ફ્રી રેડિકલ આ રીતે પોસિબલ છે, CH3CH2 અહીંયા હાઇડ્રોજન આવશે એક CH ફ્રી રેડિકલ અને અહીંયા CH2F. ક્લિયર? આ રીતે આપણી પાસે બે મુક્તમૂલક બનશે. તો આ મુક્તમૂલક છે એ પણ દ્વિતીયક છે, આ મુક્તમૂલક છે એ પણ દ્વિતીયક છે. તો મતલબ બંને કાર્બન ઉપર પોસિબિલિટી છે. હવે એમાંથી શું કહે છે કે સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવાનો. તો આપણી પાસે એક વસ્તુ કન્ફર્મ છે કે આ જે કાર્બન હતો એ બી સી અને ડી છે. તો મતલબ બી અને સી સૌથી પહેલાં આવવા જોઈએ. એમાંથી કોણ ઝડપથી પ્રક્રિયા આપી શકે કઈ જગ્યાએ તો એ પણ વિચારવાનું. તો જુઓ અહીંયા જે ફ્લોરિન જોડાયેલો છે માઇનસ આઈ અસર દર્શાવશે, માઇનસ આઈ અસર દર્શાવતો હોય તો મુક્તમૂલક જે છે મુક્તમૂલકને ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે ઇલેક્ટ્રોનની જરૂર હોય તો જો પ્લસ આઈ અસર એની સાથે જોડાયેલી હોય તો એને ઝડપથી સ્ટેબલ બનાવી શકે. આ તો એની જગ્યાએ શું છે માઇનસ આઈ અસર, એટલે ઇલેક્ટ્રોન ખેંચવા માંડે. ઇલેક્ટ્રોન ખેંચે તો એના ઉપરથી ઇલેક્ટ્રોન ઘનતા ઓછી કરે તો એની સ્થિરતામાં ઘટાડો કરવા માંડે. પણ માઇનસ આ ઇફેક્ટ આ કાર્બન ઉપર ઝડપથી થાય, આ કાર્બન ઉપર એના પછી થાય, આ કાર્બન ઉપર એના ઉપર પછી થાય. મતલબ સૌથી ઝડપથી આ કાર્બન ઉપર, પછી આ કાર્બન ઉપર થાય. હવે આપણે તો આ બે મુક્તમૂલકની છે તો જે માઇનસ આઈ અસરથી વધારે નજીક છે એના ઉપર એની મેક્સિમમ ઇફેક્ટ જોવા મળે, જેથી આ
इलेक्ट्रॉन एना तरफ झड़पथी खेचवा मारशे, अने जो झड़पथी इलेक्ट्रॉन एना तरफ खेचाय तो आनी स्टेबिलिटी में घटाड़ो करी नाखे, तो मतलब स्टेबिलिटी आनी वधारे कही सकते, तो मतलब ऑप्शन बी जे बतायो छे ए झड़पथी प्रक्रिया आपशे, त्यार पछी सी आपशे, तो बी अने सी सौथी पहला होवा जोईए, तो एवो ऑप्शन तमारे शोधी नाखवानो, जुओ बे ऑप्शन छे आपणी पासे आपेला, क्लियर। हवे त्यार पछी रह्या आ बंने प्राइमरी, तो प्राइमरी में अहीं झड़पथी प्रक्रिया क्या आपी सके, आ ए ऊपर आपी सकते, तो मतलब बी इज ग्रेटर देन सी इज ग्रेटर देन ए इज ग्रेटर देन डी, कारण के अहीं तो इलेक्ट्रॉन डेन्सिटी खेचनार जोड़ेलो है, तो अमुक मूलक ने एकदम अनस्टेबल कर नाखसे, एटले झड़पथी एना ऊपर प्रक्रिया थवा दे नहीं, तो आपणो जे ऑप्शन है ऑप्शन में बी ग्रेटर देन सी ग्रेटर देन ए ग्रेटर डी आवो जोईए, तो आपणी पासे आंसर सी आवशे। चलो तो आ क्वेश्चन है, त्यार पछीना नेक्स्ट क्वेश्चन ऊपर जाइए। क्वेश्चन नंबर 43 અને क्वेश्चन नंबर 44 એ પણ એકદમ ઈઝી ક્વેશ્ચન છે, તો તમે જોઈ શકો છો જેમ જેમ લેવલમાં આગળ વધતા જઈએ છીએ એમ આપણી થિયરી બેઝ કન્સેપ્ટ ક્લિયર હોવાના કારણે ક્વેશ્ચન ગમે તેવા હોય એકદમ ઈઝીલી આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ। ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 43 ક્વેશ્ચન આપ્યો છે, ઉદ્દીપકીય રિડક્શન દ્વારા प्लेटिनम अने हाइड्रोजन वडे रिडक्शन आप्यु छे, केटला आल्किन नॉर्मल ब्यूटेन आपी सके। चलो ऑप्शन आपेला छे 1, 2, 3 अने 4, तो आ क्वेश्चन पण एकदम ईजी छे, जुओ અહીંયા કહે છે શું, ઉદ્દીપકીય રિડક્શન દ્વારા કેટલા આલ્કીન નોર્મલ બ્યુટેન આપી શકે, નોર્મલ બ્યુટેન મતલબ રેખીય બંધારણ ધરાવતું હોવું જોઈએ। હવે આપણી પાસે આલ્કીન કયા કયા પોસિબલ છે, તો જુઓ એક આલ્કીન આ રીતે આપી શકીએ આપણે, સી ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ સોરી સી ડબલ બોન્ડ સી બોન્ડ સી સી, તો મતલબ એક આલ્કીન પોસિબલ છે 1-બ્યુટીન। એ સિવાય જેવું તમે આનું હાઇડ્રોજિનેશન કરાવશો પ્લેટિનમની હાજરીમાં, એટલે સીધી જ આ નોર્મલ બ્યુટેન આપશે। એ સિવાય આપણી પાસે એક આલ્કીન પણ પોસિબલ છે 2-બ્યુટીન, 2-બ્યુટીનનું પણ જો રિડક્શન કરાવશો તો નોર્મલ બ્યુટેન જ મળશે, પણ આપણને એટલીસ્ટ એટલું તો ખબર છે કે 2-બ્યુટીન જે જોવા મળે છે CH3 CH ડબલ બોન્ડ CH CH3 એ બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, બે સ્વરૂપમાં એક સી સમઘટક અને એક ટ્રાન્સ સમઘટક, ક્લિયર। તો મતલબ આ સીસ અને ટ્રાન્સ બેમાંથી કોઈનું પણ તમે રિડક્શન કરાવશો તો નોર્મલ બ્યુટેન જ બની શકે, તો મતલબ અહીંયા ટોટલ બે આલ્કીન આવી શકે, અને આ 1-બ્યુટીનનું પણ રિડક્શન કરાવીએ છીએ તો પણ નોર્મલ બ્યુટેન મળે છે, તો મતલબ ટોટલ કેટલા થયા 1+2=3, તો આન્સર સી આવવો જોઈએ। ચલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, क्वेश्चन नंबर 44 बराबर, आज ना वीडियो माटे आपणे आ लास्ट क्वेश्चन लई लईए। उद्दीपकीय रिडक्शन अहीं पण फरी एनो एज पोजिशन कंडीशन रिपीट करी छे, पोजिशन उद्दीपकीय रिडक्शन द्वारा केटला आल्किन, सेम क्वेश्चन आपेलो छे 2-મિથાઇલ ब्यूटेन आपसे। चलो ऑप्शन है 1, 2, 3 अने 4। हवे आ क्वेश्चन पर जाइए आना आंसर पर, एना पहला आ क्वेश्चन में बीजू पण एक तमने समझाई दो कि कोईक मानी लो कि कदाच आ रीते पण आपी दे कि सर आल्किन में आ पण एक संघटक है, આનું જો રિડક્શન કરવામાં આવે, જો આ કન્ડિશનમાં તમે 4 કાર્બન ધરાવતો બ્યુટીન આ રીતે લેશો આઈસો બ્યુટીન, તો આનું રિડક્શન થવાથી તો નિપર શું મળશે,
આઈસોબ્યુટન મળશે, એટલે આ રીતનો આલ્કીન પોસિબલ બનતો નથી. ચલો હવે આના પર જઈએ. ઉદ્દીપકીય રિડક્શન દ્વારા કેટલા આલ્કીન 2-મિથાઇલ બ્યુટેન આપશે? તો પહેલાં 2-મિથાઇલ બ્યુટેન લઈ લો. આ રીતનો ઓપ્શન આવે છે. તો આપણી પાસે શક્યતા હોય, એક પહેલો આ કાર્બન હોઈ શકે અહીંયા ડબલ બોન્ડથી જોડાયેલો, તો આનું રિડક્શન કરીએ તો 2-મિથાઇલ બ્યુટીન બ્યુટેન બનાવી શકશે. ક્લિયર? ચલો ત્યાર પછી બીજું એક અહીંયા પણ હોઈ શકે, તો આ રીતે પણ ડબલ બોન્ડ હોઈ શકે. હવે આમાં સીસ અને ટ્રાન્સ પોસિબલ નહીં બને, કારણ આ એક કાર્બન ઉપર તમે જુઓ બંને સમાન આવી ગયા છે, એટલે ત્યાં સીસ અને ટ્રાન્સ પોસિબલ નથી. સીસ અને ટ્રાન્સ ક્યારે હોય? કે આ જે કાર્બન દ્વિબંધી જોડાયેલા હોય એ કાર્બન ઉપર બંને અલગ અલગ જોડાયેલા હોવા જરૂરી છે. અહીંયા તો છે પણ અહીંયા નથી અલગ, અને એટલા માટે આ પોસિબલ નથી. ત્યાં પછી એક આ રીતે પણ શક્ય છે કે જો આ રીતનો આલ્કીન આપેલો હોય 3-મિથાઇલ 1-બ્યુટીન, તો એનું પણ ઉદ્દીપકીય રિડક્શન કરવાથી 2-મિથાઇલ બ્યુટેન નિપજ મળી શકે છે. તો મતલબ ટોટલ અહીંયા કેટલા થવા જોઈએ? 1, 2 અને 3. તો આમાં પણ આન્સર કેટલો આવવો જોઈએ? 3 આવશે. તો આ પ્રમાણે આપણા આજનો જે વિડીયો લેક્ચર છે એ ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરીને પૂરા કરીએ છીએ. તો આપણો ક્વેશ્ચન નંબર 44 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે બાકી જે રહ્યા 6 છે, લેવલ 1ની અંદર ટોટલ 50 ક્વેશ્ચન આપેલા છે, બાકીના જે 6 છે એ ક્વેશ્ચન પણ ઘણા સમજવા જેવા છે, જેને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરી લઈશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.